समाचार पर नजर करें तो गुजरात स्थापना दिन की उजवणी पहला मंत्रीओना धामा वच्चे भरूच सिविल हॉस्पिटलना विकासने ढांकवा पर्दा मार्या हता, तो बीजी तरफ રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ઉચ્ચિંતી મુલાકાત લઈ સિવિલના તંત્રનો ઉધરો લીધો હતો. ભરૂચ શહેરમાં આવેલી એકમાત્ર જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલની સફેદ પડદા મારી હોસ્પિટલના વિકાસને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ લાગી રહ્યું છે. હર હંમેશા વિવાદોના વમણમાં રહેલી ભરૂચ સિવિલ હોસ્પિટલ ગંદકી દર્દીઓને પડતી હાલાકી સહિતની સમસ્યાઓ વચ્ચે અવારનવાર છાપાઓ અને ટેલિવિઝન સ્ક્રીન ઉપર લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. આગામી 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ભરૂચમાં કરવામાં આવનાર છે, જેના આયોજનના ભાગરૂપે ભરૂચના રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના ઉચ્ચ કક્ષા મંત્રીઓના ધામા છે. ત્યારે એકાએક હરકતમાં આવેલું જનરલ હોસ્પિટલનું અંધેર વહીવટતંત્ર સિવિલ હોસ્પિટલના અંદર અને બહાર કમ્પાઉન્ડરની સમસ્યાઓને પડદાના સહારે ઢાંકી હોસ્પિટલના વિકાસશીલ જગ્યાઓને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાતોરાત ભરૂચ સિવિલ હોસ્પિટલની ચારે દિશામાં સફેદ પડદા અને શૌચાલય તેમજ કમ્પાઉન્ડમાં ખોદકામ કરાયેલા મસ્ત મોટા ખાડાઓ અને ગંદકી જેવી સમસ્યાઓ યથાવત રહી હતી, પરંતુ પડદાની પાછળના ભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને મંત્રીઓની નજરથી સંતાડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલની અંદર એક બેસા જોવા મળવા લાગે છે. એનું કારણ એવું છે કે આજે કઈ વિકલાંગ દિવસ ઉજવવા માટે ગાંધીનગરથી મંત્રી સાહેબ આવી રહ્યો છે, પણ અંદર તપાસ કરતા આજે માલુમ પડે છે કે અંદર પોતાની એક ખરાબ નબળાઈ જોવા ના મળે, અંદર ગંદકી જોવા ના મળે, એની માટે સફેદ કાપડ ચારે બાજુ મારેલા છે. અને અંદર તપાસ કરો કે અંદર જે મોટો ખારો ખોદેલો છે, જે સિવિલનું અંદર કામ ચાલુ થવાનું હતું, અંદર ખારો ખોદેલો છે, એની અંદર ડાયાલિસિસનું ગંદુ પાણી કાઢવામાં આવે છે, પ્લસ એની અંદર ગંદુ પાણીની અંદર ખરાબ કચરો પણ છે અને અંદર મચ્છરનો ઉપદ્રવ છે અને ચારે બાજુ ગંદીનું સામ્રાજ્ય છે. તો બીજી તરફ બપોરના સમયે રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ભરૂચ સિવિલ હોસ્પિટલની ઔચિંતી મુલાકાતે આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જનરલ હોસ્પિટલનો વિકાસ બતાડવા માટે જાણે કે હોસ્પિટલ તંત્રએ ધમપછાડા કર્યા હતા, પરંતુ ભરૂચના ધારાસભ્ય અને મીડિયાકર્મીઓના માર્ગદર્શનના સહારે હોસ્પિટલના અંધેર વહીવટના પડદા પાછળના દર્શન કરી આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ હોસ્પિટલના ડોક્ટરો અને સિવિલ સર્જનોનો ઉધડો લીધો હતો. જેમ જેમ આરોગ્ય પ્રધાન સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા ગયા તેમ તેમ સિવિલ હોસ્પિટલના તંત્રના ધબકારા વધતા નજરે પડ્યા હતા અને આરોગ્ય પ્રધાને વિકાસશીલ સિવિલ હોસ્પિટલના ખાડી ગયેલા વહીવટ અને સમસ્યાઓની નજરે નિહાળી ગંભીર નોંધ લઈ લાલઘુમ થઈ ગયા હતા. આપણે સૌ જે માનસિકતાથી પીડાઈએ છીએ કે સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એટલે એનો કથળી ગયેલો વહીવટ હોય, બરાબર ન ચાલતી હોય, તો અમારી સરકારનો એ પ્રયાસ છે કે કરોડો રૂપિયાના ખર્ચે લોકોને સસ્તી સારી અને ઝડપી સારવાર મળે એના માટે આયોજન થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવાઈ રહ્યું છે, સારી બિલ્ડિંગો બને છે, સ્ટાફ ભરવાનો પ્રયત્ન થાય છે, સારા ડોક્ટરો લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે કંઈ માથાકૂટ એટલા માટે કહીએ છીએ કે આ હોસ્પિટલની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે, તો સરકારની એક જવાબદારી છે કે અમને સારી સારવાર મળે, સસ્તી સારવાર ઝડપી મળે, તો અમારો ઈમાનદારીપૂર્વક આ પ્રયત્ન છે. અને એટલા માટે અમે હોસ્પિટલમાં જઈને અમે સર્વે કરી રહ્યા છીએ, સ્ટડી કરી રહ્યા છીએ, શું શું તકલીફો છે, ક્યાં ક્યાં ખામીઓ છે, કઈ ઘટતી વાતો છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હું હોસ્પિટલોની મુલાકાત લઉં છું. આજની આ મુલાકાતની અંદર અમારા ધારાસભ્ય દુષ્યંતભાઈ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે રહી અને આજે આ મુલાકાત લીધી છે. અવિસૈયદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ.